गुड मॉर्निंग टू ऑल मित्रों, आज आप ऑटोमोबाइल सिस्टम डिजाइन सब्जेक्ट में चेप्टर नंबर 7 ऑप्टिमम डिजाइन जेमा आप जॉन्सन मेथड विषय चर्चा कर गया। हवे जॉन्सन मेथड कई रीते उपयोग कर सकते ऑप्टिमम डिजाइन में, तो तेना प्रॉब्लम एट्ले कि तेना एक्जाम्पल कई रीते सॉल्व करवाना छे तो ते आज जोईशु। तो एक्जाम्पल जे रकम छे ते आ प्रमाणे छे। इन लाइट वेल्ट इक्विपमेंट शाफ्ट इज ट्रांसमिटिंग अ टॉर्क ऑफ 900 न्यूटन मीटर एंड इज रिजिडिटी एंड इज टू रिजिडिटी ऑफ 90 न्यूटन मीटर पर डिग्री। एज्यूम द फैक्टर ऑफ सेफ्टी ऑफ 1.5 बेस्ड ऑन यील्ड स्ट्रेस। डिजाइन द शाफ्ट विथ मिनिमम वेट। व्हाट विल द चेंज इन डिजाइन फॉर मिनिमम कॉस्ट। Assume maximum shear stress theory of failure. Use the following data of the material. Table જોઈએ હવે તો ટેબલ ની અંદર 5 કોલમ અને 5 રો આપેલી છે, જેમાં દરેક કોલમ ની અંદર એક એક મેઝરમેન્ટ ના ઇક્વિપમેન્ટ મેઝરમેન્ટ અને जो फंक्शनल पेरामीटर है कि एक पेरामीटर आपेला है तो जो है तो फर्स्ट वन इज मटीरियल, सेकंड वन इज मास डेंसिटी रो इन केजी अपॉन मीटर क्यूब, थर्ड वन इज मटीरियल कॉस्ट सी रूपी पर न्यूटन वेट, यील्ड स्ट्रेंथ सिग्मा वाई मेगा पास्कल एंड शियर मॉड्यूलस ई गीगा पास्कल। मटीरियल में जो अलग अलग प्रकार मटीरियल में है तो तेरी कौन कया कया पेरामीटर है वेल्यू के लिए चेते जो लिए साथो साथ स्टील एलॉय 8500 रो सी 16 सिग्मा वाई 130 एंड ई 80, एल्युमिनियम एलॉय माटे रो 3000 सी 32 सिग्मा वाई 50 एंड ई इज इक्वल टू 26.7, टिटेनियम एलॉय रो इज इक्वल टू 4800 C is equal to 480, sigma y 90 and E is equal to 40. Magnesium alloy, rho is equal to 2100, C is equal to 32, sigma y 20 and E is equal to 16. રકમ હવે ગુજરાતીમાં સમજાવી દઉં તો કે એક લાઇટવેટ ઇક્વિપમેન્ટ શાફ્ટ કે જે 900 ન્યૂટન મીટર નો ટોર્ક ટ્રાન્સમિટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે અને તેની રિજિડિટી 90 ન્યૂટન મીટર પર ડિગ્રી એ છે। શાફ્ટને ડિઝાઇન કરવા માટે જે ફેક્ટર ઓફ સેફ્ટીને લેવાની છે, યીલ્ડ સ્ટ્રેસ ઉપર ધ્યાને લેવાની છે, તો તે યીલ્ડ સ્ટ્રેસને ધ્યાને લઈ અને 1.5 લેવાની છે અને શાફ્ટ મિનિમમ વેઇટ માટે ડિઝાઇન કરવાની છે। અને આ ડિઝાઇન કરતી વખતે એવો કયો પેરામીટર જે છે તે ધ્યાને લઈ શકશું કે જેથી શાફ્ટ માટેના કોસ્ટ ઓછી થાય અને શાફ્ટની ડિઝાઇન કરતી વખતે મેક્સિમમ શીયર સ્ટ્રેસ થિયરી કે જે ફેલર માટેની છે તેનો ઉપયોગ કરવાનો છે અને આ ડિઝાઇન કરવા માટે નીચેના વેરિયેબલ અથવા નીચેના ડેટાની અંદર જે કોઈ પેરામીટર આપેલા છે તેનો ઉપયોગ કરવાનો છે। અહીં 5x5નું એક ટેબલ આપેલું છે કે જેમાં દરેક કોલમ અને દરેક રો અલગ અલગ ક્વોન્ટિટીનું પ્રતિનિધિત્વ કરે છે કે જેમાં જોઈએ તો પહેલું કોલમ મટીરિયલ માટેનું છે, બીજા નંબરનું કોલમ જે છે તે કોઈપણ પ્રકારના મટીરિયલ ની માસ ડેન્સિટી કેટલી છે તે દર્શાવે છે અને માસ ડેન્સિટી રોમાં આવે છે પ્રતિ કિલોગ્રામ પર મીટર ક્યુબ ની અંદર તેને માપવામાં આવે છે। નંબર 2 ની કોલમ જે છે તે કોસ્ટ માટેની છે કે જેને આપણે કેપિટલ સી વડે આઈડેન્ટિફાય કરશું અને તે રૂપિયા પર ન્યૂટન વેટ ઉપર મેઝર થશે। પછી નંબર ઉપર આવે છે જે મટીરિયલ છે તેનો યીલ્ડ સ્ટ્રેન્થ કેટલી છે એટલે કે સિગ્મા વાય અને તેને આપણે મેગા પાસ્કલની અંદર મેઝર કરશું અને છેલ્લી કોલમ જે છે તે શીયર મોડ્યુલસ અથવા તો
મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કે જેને ઈ વડે દર્શાવવામાં આવે છે અને તેને આપણે મેઝર કરવા માટે ગીગા પાસ્કલ યુનિટનો ઉપયોગ કરીશું. હવે અલગ અલગ મટીરિયલની અંદર આપણને ચાર મટીરિયલ આપવામાં આવે છે અને ચાર મટીરિયલ માટેની જે વેલ્યુ છે રિસ્પેક્ટ રિલેટિવલી તે આપણે જોઈ લઈએ. સ્ટીલ એલોય આપેલું છે પહેલા નંબર ઉપર, તો તેના માટે રો 8500, સી 16, સિગ્મા વાય 130, ઈ 80. એલ્યુમિનિયમ એલોય માટે રો ઇઝ ઇક્વલ ટુ 3000, સી 32, સિગ્મા વાય 50 એન્ડ ઈ 26.7. ટિટેનિયમ એલોય માટે રો ઇઝ ઇક્વલ ટુ 4800, કોસ્ટ સી ઇઝ ઇક્વલ ટુ 480, સિગ્મા વાય 90, ઈ 40. મેગ્નેશિયમ એલોય રો ઇઝ ઇક્વલ ટુ 2100, સી ઇઝ ઇક્વલ ટુ 32, સિગ્મા વાય 20 એન્ડ ઈ ઇઝ ઇક્વલ ટુ 16. તો હવે આપણે આ રકમ ઉપરથી એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરવાનું છે તે જોઈશું. સૌથી પહેલા સોલ્યુશનની અંદર આપણે ગિવન ડેટા લઈ લઈએ, તો કે લેટ રો ઇઝ ઇક્વલ ટુ માસ ડેન્સિટી ઇન કિલોગ્રામ પર મીટર ક્યુબ, કે ઇઝ ઇક્વલ ટુ ટોર્સનલ રિજિડિટી ઇન ન્યુટન મીટર પર રેડિયન, કે જે આપણને આપેલી છે ઓલરેડી. એમ ટી ઇઝ ઇક્વલ ટુ ટોર્ક રેટિંગ, કેટલું ટોર્ક જે છે તે શાફ્ટ દ્વારા ટ્રાન્સમિટ કરી શકાય છે તેને ન્યૂટન મીટરની અંદર મેઝર કરવામાં આવશે. ફેક્ટર ઓફ સેફ્ટી કે જેને FOS તરીકે લેવામાં આવે છે અને તે આપણને ઓલરેડી આપેલું છે 1.5. જી ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, સિગ્મા વાય ઇઝ ઇક્વલ ટુ યીલ્ડ સ્ટ્રેસ, સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ શાફ્ટ ડાયામીટર, સ્મોલ એલ ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ શાફ્ટ, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ શાફ્ટ એન્ડ CM ઇઝ ઇક્વલ ટુ મટીરિયલ કોસ્ટ પર વેઇટ ઇન રૂપિયા પર ન્યૂટન. તો સૌથી પહેલા શાફ્ટ માટે પ્રાઇમરી ડિઝાઇન ઇક્વેશન જે છે તે આપણે લખવું પડે. તો પ્રાઇમરી ડિઝાઇન ઇક્વેશન જે છે તે આ પ્રમાણે મળશે. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ પાઈ બાય 4 ડી સ્ક્વેર એલ ઇન્ટુ જી. પ્રાઇમરી ડિઝાઇન ઇક્વેશનની અંદર આપણે પહેલા જ કહ્યું હતું કે ફંક્શનલ રિક્વાયરમેન્ટને ધ્યાનમાં લેવામાં આવે છે. તો શાફ્ટ માટેની ફંક્શનલ રિક્વાયરમેન્ટ આપણને આપેલી છે ડબલ્યુના આધારે. તો આપણે ડબલ્યુને સૂત્રનો કરતા કર્યો અને ડબલ્યુ માટેનું સૂત્ર જે છે શાફ્ટ માટે તે અહીં આપણે એપ્લાય કરીશું. તો આપણને ડબલ્યુનું સૂત્ર મળશે, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ રો પાઈ બાય 4 ડી સ્ક્વેર ઇન્ટુ એલ ઇન્ટુ જી, કે જેને આપણે 1 નંબર આપશું. હવે નેક્સ્ટ આપણે લખશું સબસિડાયરી ડિઝાઇન ઇક્વેશન અથવા તો સેકન્ડરી ડિઝાઇન ઇક્વેશન. તો તેના માટે આપણે સૂત્ર જે છે આપણને થિયરી કીધી છે કે મેક્સિમમ ફેલ્યર થિયરી, શીયર સ્ટ્રેસ ફેલ્યર થિયરીનો ઉપયોગ કરવાનો છે. તો તેના માટેનું સૂત્ર એમ ટી ડિવાઇડેડ બાય જે ઇઝ ઇક્વલ ટુ ટાઉ મેક્સ ડિવાઇડેડ બાય આર ઇઝ ઇક્વલ ટુ જી થીટા ડિવાઇડેડ બાય એલ. આ આપણું મેઇન સૂત્ર છે મેક્સિમમ શીયર સ્ટ્રેસ ફેલ્યર થિયરી માટે. અને આ સૂત્ર જે છે તેમાં અમુક વેરિયેબલ છે તેને આ પ્રમાણે પણ દર્શાવી શકાય છે, એટલે કે ઓલ્સો એમ ટી ડિવાઇડેડ બાય થીટા ઇઝ ઇક્વલ ટુ કે ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી ઇન્ટુ જે ડિવાઇડેડ બાય એલ. એટલે સૂત્ર ઉપરનું જે છે એને આપણે મોડિફાઈ કરીને આ ફોર્મમાં લીધું. હવે જે છે એ આપણને ખ્યાલ છે કે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા તરીકે અથવા તો પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા તરીકે ઓળખવામાં આવે છે. અને તેના માટેનું સૂત્ર આપણે અગાઉ પણ ભણી ગયા છીએ. તો તેના માટેનું સૂત્ર જે ઇઝ ઇક્વલ ટુ પાય બાય 32 ઇન્ટુ સ્મોલ ડી રેસ ટુ 4. હવે જેની વેલ્યુ અહીંયા જે સૂત્ર જે વાળું બન્યું તેને ઉપર જે કે વાળું સૂત્ર છે તેની અંદર મૂકીએ, તો એમ ટી ડિવાઇડેડ બાય થીટા એને બરાબર આપણે કે લઈ લીધેલો છે. તો આપણું સૂત્ર નવું મોડિફાય આ પ્રમાણે થશે કે કે બરાબર પાય કેપિટલ જી ઇન્ટુ ડી રેસ ટુ 4 ડિવાઇડેડ બાય 32 ઇન્ટુ કેપિટલ એલ. આગળ હવે જોઈએ તો જે સૂત્ર આપણે અહીં બન્યું તે કેના ફોર્મમાં હતું.
હવે એને આપણે લેન્થનું સૂત્ર બનાવશું એટલે કે લેન્થમાંથી L જે છે તે ઉપરની તરફ લઈ જઈએ તો સૂત્ર મોડિફાઈ થઈને આ ફોર્મમાં આવી જશે કે L is equal to pi g d raised to 4 divided by 32 k અને આને આપણે નંબર આપશું 2 જે રીતે આપણે વાત જોન્સન મેથડની અંદર કરી હતી કે સેકન્ડરી અથવા તો સબસિડાઇઝી ડિઝાઇન ઇક્વેશનની સંખ્યા એક અથવા તો બે પણ હોઈ શકે છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણા માટે બે વેરિયેબલ મળે છે એસડીઈની અંદર તો પહેલું જે છે તે આપણે લેન્થના પોઈન્ટ ઓફ વ્યૂ જોયો હવે આપણું ઇક્વેશન છે ટાઉ મેક્સ ઇઝ ઇક્વલ ટુ 16 એમ ટી ડિવાઇડેડ બાય પાઈ ડી ક્યુબ તો ડાયામીટરને ધ્યાનમાં લઈ અને અહીં ઇક્વેશન જે છે તે બનાવવાનું છે તો જે ઇક્વેશન મોડિફાઈડ ડીના ફોર્મમાં થશે તો આ રીતે થશે ડી ઇઝ ઇક્વલ ટુ 60 એમ ટી ડિવાઇડેડ બાય પાઈ ઇન્ટુ ટાઉ મેક્સ રેઝ ટુ 1/3 અને આને નંબર આપીએ 3 એટલે કે ઇક્વેશન નંબર 3 તો અહીં આપણા પ્રાઇમરી ડિઝાઇન ઇક્વેશન અને સેકન્ડરી ડિઝાઇન ઇક્વેશન જે છે તે આપણે તારવી લીધા અથવા તો નક્કી કરી લીધા હવે આપણે આગળ વધીશું લિમિટ ઇક્વેશન તરફ તો લિમિટ ઇક્વેશન માટેનું છે બેઝ ઓન મેક્સિમમ શીયર સ્ટ્રેસ થિયરી ટાઉ મેક્સ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.5 સિગ્મા વાય ડિવાઇડેડ બાય FOS FOS એટલે કે ફેક્ટર ઓફ સેફ્ટી એટલે કે ટાઉ મેક્સિમમ ની વેલ્યુ 0.5 યીલ્ડ સ્ટ્રેન્થ ડિવાઇડેડ બાય FOS ની જે કોઈ પણ વેલ્યુ છે તેના કરતા ઓછી હોવી અથવા તો ઓછી અથવા તો બરાબર જેટલી આજુબાજુ હોવી જોઈએ હવે આપણા બીજો મુદ્દો અહીંયા જે છે કે પ્રાઇમરી ઇક્વેશન સેકન્ડરી ડિઝાઇન ઇક્વેશન અને લિમિટ ઇક્વેશન ડિરાઈવ કરી નાખ્યા હવે આગળ વધીએ તો એ બધાને કમ્બાઈન કરવાનું તો કમ્બાઈન કઈ રીતે કરવાનું છે તે હવે જોઈએ કમ્બાઈનિંગ ઇક્વેશન તો સૌથી પહેલું કમ્બાઈનિંગ ઇક્વેશનની અંદર પહેલા આપણે લઈશું પ્રાઇમરી ડિઝાઇન ઇક્વેશન જે છે એ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ પાઈ બાય 4 ઇન્ટુ ડી સ્ક્વેર ઇન્ટુ કેપિટલ એલ ઇન્ટુ સ્મોલ જી હવે અહીંયા આપણે બે સેકન્ડરી અથવા તો સબસિડાયરી ડિઝાઇન ઇક્વેશન તારવ્યા તો તેના માટેના વેરિયેબલ અહીં આપેલા છે કે જેને આપણે ડી અને એલ વડે દર્શાવેલા છે તો ડી અને એલ ની વેલ્યુ હવે અહીંયા મૂકીશું તો સૂત્ર આ પ્રમાણે થશે રો ઇન્ટુ પાય બાય 4 ઇન્ટુ ડી સ્ક્વેર ઇન્ટુ પાય હવે ડી બંને તરફ એલમાં આવે છે એટલે અત્યારે આપણે ડી ની વેલ્યુ નથી લેતા અહીં પહેલા આપણે એલ ની વેલ્યુ મૂકશું તો રો પાય બાય 4 ડી સ્ક્વેર ઇન્ટુ પાઈ કેપિટલ જી ડી રેસ ટુ 4 ડિવાઇડેડ બાય 32 કે ઇન્ટુ જી હવે પાઈ જે છે તે કોન્સ્ટન્ટ વેરિયેબલ છે એટલે એને એક તરફ લઈએ નીચે ન્યુમેરિકલ વેલ્યુ છે તેને એક તરફ લઈએ અને બાકીના જે અનનોન ક્વોન્ટિટી જે છે તેને એક તરફ રાખીએ તો અહીં આપણું સૂત્ર જે છે આગળ વધારશું તો આ પ્રમાણે થશે પાઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય 128 ઇન્ટુ રો ઇન્ટુ કેપિટલ જી ડિવાઇડેડ બાય કે ઇન્ટુ ડી રેસ ટુ 6 ઇન્ટુ સ્મોલ જી હવે આપણે અહીં આ સૂત્રમાં ડી જે એસડીની અંદર સૂત્ર બનાવ્યું તે મૂકીશું તો અહીં બનશે પાઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય 128 ઇન્ટુ રો જી ડિવાઇડેડ બાય કે ઇન બ્રેકેટ ઇન ઓલ્સો બ્રેકેટ 16 એમ ટી ડિવાઇડેડ બાય પાઈ ઇન્ટુ ટાઉ મેક્સ રેસ ટુ 1/3 રેસ ટુ 6 ઇન્ટુ સ્મોલ જી હવે 3 અને 1/3 અને 6 આ બંનેનો ગુણાંક થશે એટલે સૂત્ર છે સ્ક્વેરના ફોર્મમાં આવશે નીચે લખ્યું છે એ પ્રમાણે કે પાઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય 128 ઇન્ટુ રો જી અપોન કે ઇન્ટુ 16 એમ ટી ડિવાઇડેડ બાય પાઈ ટાઉ મેક્સ રેસ ટુ 2 ઇન્ટુ સ્મોલ જી
હવે સ્ક્વેર વાળી જે વેલ્યુ છે તે પૂરી કરીએ તો આપણને અહીં મળશે 2g સ્મોલ g છે એને આગળ લઈ લીધો પાઈ સ્ક્વેર જે છે એ કેન્સલ થઈ જશે 16 નો વર્ગ અને 128 એટલે બંને ઉડશે એટલે થશે 2 એટલે 2g ઇન્ટુ રો જી અપોન કે ઇન્ટુ એમટી અપોન ટાઉ મેક્સ રેસ્ટ ટુ 2 હવે આપણે લિમિટ ઇક્વેશન હતું તો હવે અહીં આપણે લિમિટ ઇક્વેશનનો ઉપયોગ કરવાનો છે તો લિમિટ ઇક્વેશન માટે સૌથી પહેલા અહીં આપણે ઇક્વેશન થોડુંક અલગ મોડિફાય કરીશું તો 2g ઇન્ટુ એમટી સ્ક્વેર ડિવાઇડેડ બાય કે ઇન્ટુ 1 અપોન ટાઉ મેક્સિમમ રેસ્ટ ટુ 2 ઇન્ટુ રો જી હવે ટાઉ મેક્સિમમ વાળું ઇક્વેશન અહીં લગાડશું અને લખીશું કે ડબલ્યુ વિલ બી મિનિમમ ધેન ટાઉ ઇઝ ઇક્વલ ટુ ટાઉ મિનિમમ એટલે કે વેઇટ આપણે મિનિમમ કરવાનું છે તો આ માટે ટાઉની વેલ્યુ એટલે કે શીયર સ્ટ્રેસની વેલ્યુ છે તે પણ મિનિમમ હોવી જોઈએ તો અહીં ટાઉ મિનિમમ વાળું જે સૂત્ર છે તે એપ્લાય કરીએ ટાઉ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.5 સિગ્મા વાય અપોન એફઓએસ જે છે તે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 2g ઇન્ટુ એમટી સ્ક્વેર ડિવાઇડેડ બાય કે ઇન્ટુ એફઓએસ નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 0.25 સિગ્મા વાય સ્ક્વેર ઇન્ટુ રો ઇન્ટુ જી આખું જે કેલ્ક્યુલેશન જે અંદર થાય છે તો તે પૂરું કરીએ જ્યાં ઉડતું હશે ક્વોન્ટિટી એ ઉડાડી દઈએ તો 8 ઇન્ટુ સ્મોલ જી ઇન્ટુ એમટી ઇન્ટુ એફઓએસ ડિવાઇડેડ બાય કે એમટી ઇન્ટુ એફઓએસ હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય કે ઇન્ટુ રો જી અપોન સિગ્મા વાય સ્ક્વેર હવે આ જે ઇક્વેશન બન્યું છે તો તેમાંથી આપણે મટીરિયલ સિલેક્શન ફેક્ટર જે છે તે નક્કી કરવાનો છે અને આ મટીરિયલ સિલેક્શન ફેક્ટર એ રીતે નક્કી કરવાનો છે કે જેની વેલ્યુ આપણે દરેક મટીરિયલ માટે અલગ અલગ હોય સૌથી પહેલા આપણે જોઈએ 8 અને જી તો કે 8 કોન્સ્ટન્ટ છે અને જીની વેલ્યુ 9.81 પૃથ્વી અથવા તો દુનિયાના કોઈ પણ છેડે આપણે જઈએ સેમ જ રહેવાનું બીજું એમટી એટલે કે ટ્રાન્સમિશન કેપેસિટી શાફ્ટની કોઈ પણ મટીરિયલ માટે એક જ રહેવાની એટલે એને આપણે ઉપયોગ કરી શકીએ એફઓએસ એફઓએસની વેલ્યુ આપણને કહેલી છે 1.5 દરેક વખતે એટલે એનો પણ આપણે ઉપયોગ સિલેક્શન ફેક્ટરમાં ના કરી શકીએ છેલ્લે આવે છે કે તો રિજિડિટી અને રિજિડિટીની વેલ્યુ પણ આપણને ઓલરેડી ફિક્સ આપેલી છે તો દરેક મટીરિયલ માટે તેની વેલ્યુ પણ આપણી આગળ અલગ અલગ મળતી નથી હવે આપણે બાકી રહ્યા છે રો કેપિટલ જી અને સિગ્મા વાય તો આ ત્રણેય વેરિયેબલ એવા છે કે જેના ઉપર દરેક મટીરિયલની વેલ્યુ જે છે તે અલગ અલગ પ્રકારની છે તો આથી અહીં આપણે ઓપ્ટિમાઇઝેશન ડિઝાઇન માટે મટીરિયલ સિલેક્શન ફેક્ટર રોજી અપોન સિગ્મા વાય સ્ક્વેરનો ઉપયોગ કરીશું નીચે લખીએ એમટી એફઓએસ કે આર સ્પેસિફાઈ ફંક્શનલ રિક્વાયરમેન્ટ હેન્સ ધ મીન એમએસએફ વિલ મીન્સ મીન રાઇટ એટલે કે એમટી એફઓએસ અને કે જે છે તે ફંક્શનલ રિક્વાયરમેન્ટ નક્કી કરે છે તો તેના આથી મિનિમમ મટીરિયલ સિલેક્શન ફેક્ટર જે છે તે વેઇટ માટે મિનિમમ આ રોજી અપોન સિગ્મા વાય સ્ક્વેર જે છે તે ઉપયોગ કરી શકાય હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને ચારેય મટીરિયલમાં જે વેલ્યુ હતી તે મૂકીશું અને કયું મટીરિયલ જે છે તે યોગ્ય છે તે આપણે ફાઇન્ડ આઉટ કરીશું અહીં એક ટેબલ જ બનાવી દીધેલું છે કે જેની અંદર આપણે બંને કોસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ અને વેઇટ પોઈન્ટ ઓફ વ્યૂ મટીરિયલની જે કેલ્ક્યુલેશન જે છે તે કરી લેશું તો જે રીતે વેઇટ માટે આપણે ડિઝાઇન કરીએ છીએ સાથોસાથ આપણે કોસ્ટ માટે પણ કરી લઈશું તો ફેર એટલો થશે કે મટીરિયલ માટે વેઇટ માટે આપણે તેની ઘનતાને ધ્યાનમાં લેવામાં આવે છે જ્યારે કોસ્ટ માટે પર ન્યૂટન વેઇટ ઉપર મટીરિયલની વેલ્યુ કેટલી છે તેને ધ્યાનમાં લેવાની છે એટલે સૂત્ર જે છે તે થઈ જશે કોસ્ટ માટે એમએસએફ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ જી અપોન સિગ્મા વાય સ્ક્વેર
फटाफट हवे आपणे एने ગણતરીમાં જોઈએ કઈ રીતે કરી તો કે સૌથી પહેલા નંબર ઉપર આપણી એક ગણતરી સ્ટીલ એલોય વેઇટ માટેનું સૂત્ર છે MSF ρg σy² વેલ્યુ આપણે મૂકીએ 8500 × 80 × 10⁹ એટલા માટે છે કેમ કે આપણે તેને પાસ્કલ ની અંદર કન્વર્ટ કર્યો અને σy 130 × 10⁶ કે જે મેગા પાસ્કલ માં હતું એટલે એને પણ આપણે પાસ્કલ માં કન્વર્ટ કર્યું અને 10⁶ લીધું એટલે 130 × 10⁶² કેલ્ક્યુલેશન કરતા આપણને વેલ્યુ અહીંયા મળે છે 0.04024 કોસ્ટ માટે આપણે જોઈએ તો MSF C × g/σy² અહીંયા CP એટલા માટે લખ્યું કે પર ન્યુટન કેટલી કોસ્ટ મળે છે એટલે CPg/σy² 16 × 80 × 10⁹ / 20 × 10⁶² તો વેલ્યુ આર 0.6438 સેમ એલ્યુમિનિયમ એલોય માટે હવે જોઈએ MSF ρg/σy² 3000 × 26.7 × 10⁶ / 50 × 10⁶² 2 = 0.03204 હવે સેમ એલ્યુમિનિયમ માટે કોસ્ટ નું પણ આપણે ગણતરી કરીએ તો MSF CP×g/σy² 32 × 26.7 × 10⁶ / 50 × 10⁶² 2 વેલ્યુ ઇઝ 1.0253 અને આ જ રીતે બાકીના જે બે મટીરિયલ છે કે જેને આપણે ટિટેનિયમ એલોય અને મેગ્નેશિયમ એલોય તરીકે લીધેલા છે તો તેની ગણતરી પણ સાથોસાથ જોઈ લઈએ ટિટેનિયમ એલોય માટે MSF ρg/σy² 4800 × 40 × 10⁹ / 90 × 10⁶² 2 = 0.02370 અને કોસ્ટ માટે પણ જોઈ લઈએ તો MSF CP×g/σy² 480 × 40 × 10⁹ / 90 × 10⁶² 2 = 11.3760 લાસ્ટ મેગ્નેશિયમ એલોય મટીરિયલ સિલેક્શન ફેક્ટર 4 વેઇટ ρg/σy² 2100 × 16 × 10⁶ / 20 × 10⁶² 2 = 0.08400 એન્ડ ફોર કોસ્ટ MSF CP×g/σy² 32 × 16 × 10⁹ / 20 × 10⁶² 2 = 2.6880 તો આ ટેબલ જે છે તેની અંદર જે કોઈ પણ ગણતરી કરી તે ગણતરી આપણને ગિવન ડેટામાં જે ઉપર રકમમાં આપેલી હતી તો તે વેલ્યુઓ જે તે જગ્યાએ ઉપયોગ કરીને ફાઇનલ વેલ્યુ જે છે મટીરિયલ સિલેક્શન ફેક્ટરની શોધેલી છે મિનિમમ MSF 0.02370 ઇઝ ફોર ધ ટિટેનિયમ એલોય હેન્સ ઇટ શુડ બી યુઝ ટુ અચીવ મિનિમમ વેઇટ ફોર ધ ગિવન કન્ડિશન તો કે આપેલી કન્ડિશન પ્રમાણે જો મટીરિયલ સિલેક્શનની વેલ્યુ જે છે
તે ઓછામાં ઓછા વેઇટ માટે 0.02370 મળી છે અને આ વેલ્યુ છે તે આપણને મળેલી છે ટિટેનિયમ એલોય માટે. તો હવે ટિટેનિયમ એલોય માટેની જે વેલ્યુ આપણે છે તેને ધ્યાને લઈ અને ડી એલ સિગ્મા અને કે જે છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાના રહે છે. તો ટાઉ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 0.5 ઇન્ટુ સિગ્મા વાય ડિવાઇડેડ બાય FOS ઇઝ ઇક્વલ ટુ 0.5 ઇન્ટુ 90 ડિવાઇડેડ બાય 1.5. સો ધ વેલ્યુ ઓફ ટાઉ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 30 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર. હવે આપણે શોધીશું ડી. તો ડી ઇઝ ઇક્વલ ટુ ડી ટિટેનિયમ ઇઝ ઇક્વલ ટુ 16 MT ડિવાઇડેડ બાય ટાઉ ઇન્ટુ પાઈ ઇન્ટુ ટાઉ મેક્સિમમ હોલ બ્રેકેટ ઓવર રેસ ટુ 1/3. બધી વેલ્યુ અહીં મૂકી દેશું. તો 60 તો આપણે કોન્સ્ટન્ટ છે, MTની વેલ્યુ છે 900 ન્યૂટન મીટર. હવે આપણે એને મિલીમીટરમાં કન્વર્ટ કરવાનું એટલે 10^3 ત્યાં એટલા માટે લખેલું છે અને 30 આપણે ઉપર ટાઉ મેક્સિમમ માટે શોધેલું છે અને બ્રેકેટ પૂરું કરી અને એની 1/3 ઘાત. તો કેલ્ક્યુલેશન જે છે તે પૂરું કરીએ તો આપણને ડી ટિટેનિયમ માટે ટિટેનિયમ શાફ્ટનો ડાયામીટર કેટલો મળે? 53.46 મિલીમીટર. નેક્સ્ટ હવે આગળ જોઈએ રિજિડિટી. તો રિજિડિટી જે છે તે ન્યૂટન મીટર પર ડિગ્રી ઉપર કેટલી છે? 90. તો એને આપણે હવે કન્વર્ટ કરવી પડશે રેડિયનમાં. તો 90 × 180 ડિવાઇડેડ બાય પાય ઇન્ટુ 10^3. તો આપણને કે ની વેલ્યુ 5156.63 ઇન્ટુ 10^3 ન્યૂટન અપોન મિલીમીટર મળે. ન્યૂટન મીટર પર ડિગ્રી હતું એને આપણે મિલીમીટરમાં કન્વર્ટ કર્યું ને એટલા માટે આપણે 10^3 જે છે તે બાજુમાં લીધેલો છે. હવે એલ માટેનું સૂત્ર જે આપણે સેકન્ડરી ડિઝાઇન ઇક્વેશનની અંદર બનાવ્યું હતું તો તેમાં આપણે બધી વેલ્યુ મૂકીએ અને લેન્થ કેટલી મળે છે તે આપણે જોઈએ. તો એલ ઇઝ ઇક્વલ ટુ પાય ઇન્ટુ કેપિટલ જી ઇન્ટુ d^4 ડિવાઇડેડ બાય 32 ઇન્ટુ કે ઇઝ ઇક્વલ ટુ કરીને લખો પાય ઇન્ટુ 40 × 10^6 ઇન્ટુ 53.46 / 4 ડિવાઇડેડ બાય 32 ઇન્ટુ 5156.63 ઇન્ટુ 10^3. સો ધ લેન્થ એલ ઇઝ ઇક્વલ ટુ 6220.23 મિલીમીટર. એટલે કે ઓછા વેઇટ માટે આપણે જે ટિટેનિયમ એલોય સિલેક્ટ કર્યું છે તો તેના માટે આપણને લેન્થ, ડાયામીટર અને લિમિટ કેટલી છે તે મળી. હવે આપણે જોઈએ છીએ કોસ્ટ ઓફ પોઈન્ટ ઓફ વ્યૂ. તો કોસ્ટ માટેનું જે સૂત્ર જે છે તે કઈ રીતે તારવી હોય જોઈએ? ઇફ ધ ક્રાઇટેરિયા ફોર ધ ઓપ્ટિમાઇઝેશન ઇઝ કોસ્ટ, ધેન CM સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ ડબલ્યુ. ડબલ્યુ જે છે તેની સાથે આપણે કોસ્ટનો સી એડ કરીએ તો બાકીના વેરિયેબલ જે છે તે આપણે ઉપર જે સૂત્ર મટીરિયલ સિલેક્શન ફેક્ટરની ઉપર જે મળ્યું હતું તે સૂત્રમાં આપણે સી જોડાશે. તો અહીં રો દૂર થશે અને સી મહત્વનો રહેશે. તો આપણું જે સૂત્ર જે છે તે મટીરિયલ સિલેક્શન ફેક્ટર માટે સી રો જી અપોન સિગ્મા વાય સ્ક્વેર બને છે. નેક્સ્ટ હવે આગળ વધીએ. ફ્રોમ ધ ટેબલ ઇટ ઇઝ સીન ધેટ ધ મિનિમમ મટીરિયલ સિલેક્શન ફેક્ટર 0.6438 ઇઝ ફોર ધ સ્ટીલ એલોય વિચ વિલ રિઝલ્ટ ઇન કોસ્ટ. ટેબલની અંદરથી આપણે મટીરિયલ સિલેક્શન ફેક્ટર ઓછામાં ઓછું કોસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જો જોવા જઈએ તો તે આપણને મળે છે 0.6438 સ્ટીલ એલોય માટે. તો હવે તેના માટેના આપણે લેન્થ ડાયામીટર જે છે તે શોધી લેશું. ટાઉ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 0.5 સિગ્મા વાય અપોન FOS
जीरो पॉइंट, तो इन वैल्यू मुकी दी है 0.5 × 30 डिवाइडेड बाय 1.5, तो टाउ की वैल्यू मिले 43.33 न्यूटन अपॉन मिलीमीटर स्क्वायर। सेम टू सेम डायमीटर शोधी लीए, डी इज इक्वल टू 16 mt डिवाइडेड बाय पाई इंटू टाउ मैक्स ब्रेकेट ओवर रेस टू 1/3, तो इज इक्वल टू 6 ब्रेकेट में 100 × 900 × 10³ छेद में 43.33 पाई, काउंस पूरो करी अने एनी एक तृतीयांश घात ले लिए, तो आपने फाइनली कैलक्युलेशन करता डी नी वेल्यू जे छे ते 47.294 मिलीमीटर मळे छे। अने आ रीते लेंथ जे छे ते एल बराबर पाई कैपिटल जी बी नी 4 छेद में 32 × k, तो बधी वेल्यू जे छे ते लईए तो पाई गुणिया 80 × 10⁶ गुणिया 47.29⁴ छेद में 32 × 5156.63 गुणिया 10³ अने आखू जे कैलक्युलेशन जे छे ते पूरु करिए तो आपने लेंथ जे छे ते स्टील नी शाफ्ट माटे मळे छे 7614.25 मिलीमीटर। तो आ रीते जॉन्सन मेथड नी मदद थी शाफ्ट नो वेट अने कोस्ट आ बे पेरामीटर ने ध्यान में लईने जे डिजाइन छे मटीरियल सिलेक्शन माटे नी डिजाइन ते करवामां आवे छे। तो आजनो लेक्चर अहीं सुधी राखीशुं, नेक्स्ट लेक्चर नी अंदर वधु आपणे एक एक्जाम्पल जोईशुं अने आगळ समझीशुं।